નમસ્કાર, ધ્રેડ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણે ત્યાં તહેવારોની સીઝન થઈ ગઈ છે શરૂ. છેલ્લા 2 વર્ષથી જ્યાં કોરોનાના કારણે અનેક તહેવારોનો રંગ ફીકો પડી ગયો હતો, ત્યારે આજે શ્રીજીના આગમનથી 10 દિવસ ભાવભક્તિ સાથે ઉલ્લાસભેર ઉજવાશે ગણેશોત્સવ. જો કે દર્શક મિત્રો, આ સાથે મેઘરાજા પણ આપશે હાજરી. તેને લઈને જો આપને સવાલ થતો હોય તો, એમ તો જોવા જઈએ તો છેલ્લા 1 અઠવાડિયાના વિરામ બાદ 2-3 દિવસથી રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાએ મારી એન્ટ્રી. અઠવાડિયાની શરૂઆતથી જ, સોમવારથી જ રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ ધબડાટી બોલાવી. ત્યારે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ વીકમાં જો પ્રસંગ ટૂરનું આયોજન કરતા હોય ને આપ, તો પહેલાં વરસાદની આગાહી જાણી લેજો. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં આવનાર દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગની સામે આવી છે આગાહી. શું રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા કરશે ધમાકેદાર બેટિંગ, કે પછી ઝરમર વરસશે મેઘો? જાણ્યા સમગ્ર મામલે ડિટેલમાં. તો હવામાન વિભાગ અનુસાર રાજ્યના કયા કયા વિસ્તારોમાં મેઘરાજા પણ શ્રીજીના દર્શનાર્થે પહોંચશે તે સામે આવ્યું છે. સાથે જ જ્યાં આ વખતે નોંધાયો એક તરફ રેકોર્ડ બ્રેક વરસાદ, ત્યારે શું આ વખતે વરસાદ બગાડશે નવરાત્રિની મજા? જાણીએ હવામાન વિભાગનું આ અંગે શું કહેવું છે. દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસના વિરામ બાદ જ્યાં રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજાએ ફરી એકવાર મારી છે એન્ટ્રી, ત્યારે રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જી હા, રિપોર્ટ એવા છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે દર્શક મિત્રો વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે. જે અનુસાર એમ તો આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. જે મુજબ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, તો બીજી બાજુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી તેવા અહેવાલો છે. તમને જણાવી દઈએ કે રિપોર્ટ અનુસાર હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને કરેલી જે આગાહી છે ને, તે અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં રહેશે વાદળછાયું વાતાવરણ. તો માછીમારો અને પોર્ટ માટે હાલ તો કોઈ ચેતવણી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે આ સાથે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી 2 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે, જે બાદ 10મી બાદ પણ વરસાદની શક્યતા રહેશે. બાકી અન્ય ભાગોમાં રહેશે છૂટોછવાયો વરસાદ. આમ તો લગભગ આજથી રાજ્યના અમુક ભાગોમાં છૂટોછવાયો વરસાદ શરૂ થશે તેવી પણ ખબરો છે. 31મી સુધી અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં હળવા દબાણની સ્થિતિ સર્જાવાની શક્યતા રહેશે, જેના કારણે રાજ્યમાં વરસાદની સંભાવના છે. અને 4-5 સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ ઘટશે તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હોવાના રિપોર્ટ છે. આ સાથે જ જો જોવા જઈએ ને તો તમામ લોકો હાલ તો નવરાત્રિ દરમિયાન વાતાવરણ કેવું રહેશે તેના પર નજર રાખી રહ્યા છે. કારણ કે નવરાત્રિના પાસીસ કરાવીએ કે નહીં, તે આના પરથી જ નક્કી થશે કે વરસાદ મજા બગાડશે કે નહીં. લોકોના મનમાં આ વિચાર આવતા જ રહેતા હોય છે. નવરાત્રિમાં જોવા જઈએ તો વરસાદ પડશે કે નહીં તેની ચિંતા લોકોને સતાવી રહી છે. કારણ કે છેલ્લા 2 વર્ષ બાદ મન મૂકીને આ વખતે ગુજરાતીઓ રમશે ગરબા. જો કે આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની મજા નહીં બગાડે તે જો આપને આ સવાલ થતો હોય તો આપને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે. આને લઈને એવા રિપોર્ટ છે કે નવરાત્રિ દરમિયાન પણ ભિન્ન ભિન્ન ભાગોમાં થશે વરસાદ. જી હા દર્શક મિત્રો, અહેવાલો અનુસાર, અંબાલાલ પટેલના કહેવા અનુસાર ખેલૈયાઓના રંગમાં આ વર્ષે ભંગ પડી શકે છે તેવી શક્યતા છે. 26 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બરમાં ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યમાં રહેશે વરસાદ. રિપોર્ટ એવા છે કે અંબાલાલ પટેલ અનુસાર બુધ અને શુક્ર એક રાશિમાં હોવાથી વરસાદની શક્યતાઓ વધે છે. જ્યાં પણ પર્વત આકારનો મેઘ ચડશે ત્યાં વરસશે વરસાદ. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં રહેશે વરસાદ તેવી આગાહી અંબાલાલ પટેલે કરી હોવાના રિપોર્ટ છે. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.